નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય અંગ્રેજી કુલ ગુણ 50 પ્રથમ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ। જો મિત્રો ચેનલમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે। આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો। સેક્શન એ 1 રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આન્સર ફોર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ। 4 ગુણનો આ પ્રશ્નો છે, જેમના આધારે તમને 4 પ્રશ્નો પૂછેલા છે। એ પ્રશ્નના ઉત્તર માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે, જેમાં તમને નીચે વિકલ્પો આપેલા છે। બે પહેલા વિકલ્પની અંદર ટ્રુ ફોલ્સ પૂછેલું છે, બીજા બધાની અંદર તમને નીચે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી યોગ્ય જે જવાબ હોય એ ગોતી અને તમારે લખવાનો છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બીજો પ્રશ્ન આન્સર ધ ક્વેશ્ચન ઇન 5 to 6 સેન્ટેન્સીસ। 6 ગુણનો આ પ્રશ્ન છે, અહીંયા માગ્યા મુજબ તમારે 5 થી 6 વાક્યની અંદર જવાબ આપવાનો છે। ત્યાર પછી વાત કરીએ સેક્શન બી 3 આન્સર ધ ક્વેશ્ચન ઇન 4 to 5 સેન્ટેન્સ ઇચ। માગ્યા મુજબ તમારે બંને પ્રશ્નોના જવાબ 5 થી 6 વાક્યની અંદર આપવાના છે। 4 ચૂઝ ધ કરેક્ટ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ ફોલોઈંગ લાઇન્સ। અહીંયા નીચે તમને ઓલરેડી 4 વિકલ્પો આપેલા છે, માગ્યા મુજબ એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે ગોતીને લખવાનો છે। 5 આન્સર ધ ક્વેશ્ચન इन 5 to 6 सेंटेंसेस। माग्या मुजब तमारे 5 થી 6 वाक्यनी अंदर जवाबों लखवाना छे, जेमना 4 गुण छे। त्यार पछी आगळ जईए सेक्शन सी। जो मित्रों विडियो पसंद आवतो होय तो लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं, साथे साथे विडियोनी लिंकने वधुमां વધુ शेर करवानुं भूलता नहीं। 6 रेक्टिफाई ध एरर्स इन ध पेसेज। आमां आपेली जे तमने भूलो छे એ ભૂલોને તમારે ગોતવાની છે અને એને કરેક્શન કરીને સાચો જે જવાબ આવે છે એ તમારે લખવાનો છે। 2 ગુણનો આ પ્રશ્ન છે। ત્યાર પછી 7 કન્કરેટ ધ ફોલોઇંગ પેસેજ। 2 ગુણનો પ્રશ્ન છે, માગ્યા મુજબ આપણે જવાબ આપવાનો છે। ત્યાર પછી 8 કન્વર્ટ ધ ફોલોઇંગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ। ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે ફેરવવાનો છે આપેલા વાક્યને, જેમના પણ 2 ગુણ છે। ત્યાર પછી 9 ડુ એઝ ડાયરેક્ટર। માગ્યા મુજબ કૌંસમાં જે માગેલું છે એ મુજબ આપણે વાક્યને બનાવીને જવાબ આપવાના છે। ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી વાત કરીએ સેક્શન ડી કોમ્પ્રિહેન્ડ ધ ફોલોઇંગ એન્ડ આન્સર ધ ગિવન ક્વેશ્ચન। 4 ગુણનો આ પ્રશ્ન છે, ઉપર સરસ મજાનો ફકરો આપેલો છે। ફકરોના આધારે જે 4 પ્રશ્નો પૂછેલા છે એમના જવાબ ઓલરેડી ઉપર આપેલા છે, એમાંથી આપણે ગોતીને વ્યવસ્થિત રીતે લખવાના છે। You have registered for a personality development program for 3 days. Every day you are learning a lot of things and meeting new people. Write a diary entries on it. Minimum 3 entries requirement છે। અહીંયા જે આપણે માગ્યા મુજબ જવાબ 3 ગુણનો પ્રશ્ન છે એમનો લખવાનો છે। ત્યાર પછી 12 નંબરનો ક્વેશ્ચન છે, એમનો પણ આપણે માગ્યા મુજબ જવાબ આપવાનો છે। વાત કરીએ લાસ્ટમાં સેક્શન ઈ Write a letter to your class teacher requesting him/her to grant you leave for 10 days for the purpose of attending your sister's marriage. અહીંયા તમારે લેટર લખવાનો છે। 4 ગુણની અંદર આ પ્રશ્ન આપેલો છે। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન Write an essay on any one topic in about 150 words. અહીંયા તમારે 150 શબ્દની અંદર સરસ રીતે નિબંધ લખવાનો છે, જેમાં એકના અથવામાં બીજો તમને નિબંધ આપેલો છે અને નિબંધ લખવા માટે કેટલાક પોઈન્ટ્સ છે એ પણ તમને આપેલા છે। એ કોમ્પ્યુટર અ યુઝફુલ ડિવાઇસ અને બી પોલ્યુશન, બંનેમાંથી તમે કોઈ પણ જે સારી રીતે તમને આવડે છે એ નિબંધ તમારે અહીંયા લખવાનો છે। આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। થેન્ક યુ।